नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 विषय गणित चैप्टर नंबर 2 एक चल सुरेख समीकरण नो अभ्यास करीशुं। पहला तो चैप्टरनुं नाम एक चल सुरेख समीकरण। तो एक चल एटले शुं, सुरेख एटले शुं अने समीकरण एटले शुं, पहला तो ई ख्याल होवो जोईए आपणने। तो मानी लो के मैं अहीं एक समीकरण लखेलुं छे કે એક્સ માઇનસ 2 બરાબર 7 એક ચલ। તો કે ચલ એટલે શું? તો કે એબીસીડી નો અક્ષર તમને દેખાય સમીકરણમાં, એને ચલ કહેવાય। શું કહેવાય? ચલ। એ આખા સમીકરણમાં ચલ કેટલા હોવા જોઈએ? એક। સુરેખ એટલે કે ચલની ઘાત એક જ હોવી જોઈએ। તો એક્સની ઉપર કઈ ઘાત નથી, કેટલી ઘાત હોય? એક। એવા સમીકરણને કેવું સમીકરણ કહેવાય? એક ચલ સુરેખ સમીકરણ। બીજું ઉદાહરણ લખીએ, માની લો કે 2x + 3 = 24। જો આ સમીકરણમાં ચલ કેટલા છે? તો કે એક। કયો? એક્સ। તો એ ચલની ઘાત કેટલી? તો ઉપર કંઈ ઘાત નથી, તો કેટલી ઘાત હોય? એક। એટલે કે સુરેખ સમીકરણ કહેવાય આને। પણ માની લો કે આવી રીતના લખેલું હોય કે 2x² + 3y = 8। તો આમાં જુઓ ચલ કેટલા છે? તો કે 2। કયા કયા? એક એક્સ અને બીજો વાય। હવે ચલ એક્સની ઘાત કેટલી? 2, અને વાયની ઘાત ઉપર કંઈ નથી તો 1। એટલે કે એક્સની 2 ઘાત છે, તો આ એક ચલ સમીકરણ, એક ચલ સુરેખ સમીકરણ તો છે નહીં, બરાબર। તો કે એક ચલ ધરાવતી સુરેખ પદાવલીથી બનતા સમીકરણને કેવું સમીકરણ કહેવાય? એક ચલ સુરેખ સમીકરણ કહે છે। બીજું કે બૈજિક સમીકરણ એ ચલોના ઉપયોગથી બનતી સમતા છે। સમતા એટલે, તો કે સમતા એટલે બરાબર, બરાબરનું ચિહ્ન હોય, અને એ બરાબરના ચિહ્નની ડાબી બાજુની પદાવલીને ડાબા એટલે કે LHS, અને કે જમણી બાજુની પદાવલીને જબા એટલે કે જમણી બાજુ એટલે કે RHS કહે છે। તો આ સમીકરણમાં તમે જુઓ તો આમાં ડાબી બાજુ કઈ અને જમણી બાજુ કઈ? તો કે બરાબરની ડાબી બાજુ જે હોય એને કહેવાય ડાબા, અને જમણી બાજુ હોય એને જબા, બરાબર। સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુ આવેલી પદાવલીઓનું મૂલ્ય કેવું હોય? સરખું હોય। આગળ સમીકરણનો ઉકેલ કોઈ પણ સમય સંખ્યા હોય, સમય સંખ્યા સિવાય બીજું કઈ સંખ્યા હોય નહીં। સંખ્યાની જેમ જ ચલને પણ એક બાજુથી બીજી બાજુ, માની લો એક્સ છે એની આગળ કઈ નિશાની નથી તો કેવા હોય? પ્લસ। એને બરાબરની બીજી બાજુ લઈ જવા હોય તો માઇનસ થઈ જાય। એટલે કે સંખ્યાને જેમ લઈ જઈએ એવી જ રીતના ચલને પણ એક બાજુથી બીજી બાજુ લઈ જઈ શકાય। હવે આનો ઉપયોગ ક્યાં થાય? તો કે સંખ્યા, ઉંમર, પરિમિતિ, ક્ષેત્રફળ, ચલણી નાનું, એને આધારિત જે કૂટ પ્રશ્નો હોય એને ઉકેલવા માટે સુરેખ સમીકરણનો ઉપયોગ થાય। આપણે ઉદાહરણ જોઈએ તો વધુ ખ્યાલ આવશે। જો પહેલું જ ઉદાહરણ, x - 2 = 7, એટલે કે એક બાજુ સુરેખ પદાવલી હોય અને બીજી બાજુ સંખ્યા હોય, જો જમણી બાજુ સંખ્યા છે, તેવા સમીકરણનો ઉકેલ। તો હવે આ સમીકરણ એક આપેલું છે કે x - 2 = 7, અને આપણે ઉકેલવું છે। ઉકેલવું એટલે આપણી ભાષામાં જે કંઈ ચલ આપ્યું હોય, એક્સ વાય કે જે કંઈ ચલ આપ્યું હોય એની કિંમત શોધવાની, બરાબરની એક સાઈડી ચલને રાખવાનું। તો હવે બરાબરની એક સાઈડ એટલે કે ડાબી બાજુ મારે એક્સને રાખવો હોય તો 2 - છે, જો એને બીજી બાજુ લઈ જવું તો કેવા થઈ જાય? તો પ્લસ। તો ડાબી બાજુ ખાલી એક્સ વધશે, x = 7 + 2, 7 ને 2 = 9। તો ઉકેલ મળી ગયો, એક્સની કિંમત કેટલી મળે? તો કે 9 ખબર પડે। આગળ જુઓ બીજું ઉદાહરણ કે 3 ના છેદમાં 7 + x = 7 ના છેદમાં 7, એટલે કે આમાં ચલ કયો છે? એક્સ। એની કિંમત આપણે શોધવાની, તો 3 ના છેદમાં 7 કેવા છે? આગળ કઈ નિશાની નથી, કેવા હોય? પ્લસ। એને બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો માઇનસ, તો બરાબરની એક સાઈડ એક્સ એકલો વધશે, તો કે આ x = 7 ના છેદમાં 7 - 3 ના છેદમાં 7। હવે આનું શું કરવાની છે? બાદબાકી। હવે અંશ અને છેદમાં સંખ્યા આપેલી હોય, બાદ બાકી કે સરવાળો કરવું હોય, તો બેના છેદ કેવા હોવા જોઈએ? સરખા। તો કે છેદ સરખા જ છે,
છેદ સરખા ના હોય તો છેદને કેવો બનાવવો પડે? સરખા, લસાઅ શોધીને. પણ છેદ સરખા છે એટલે કંઈ પ્રશ્ન નથી. તો કે x બરાબર 7 - 3 અને 2 ના છેદમાં 7. 7 માંથી 3 જાય તો 4, એટલે કે 4 ના છેદમાં 7 એ સમીકરણનો ઉકેલ મળે. એવી જ રીતના ત્રીજું ઉદાહરણ કે 1.6 = y ના છેદમાં 1.5. જો એક ચલ શું એક સમીકરણ છે તો કે હા, પોઈન્ટ કાઢવા હોય તો શું કરવું પડે? આમાંથી 1.6 છે એમાંથી તમે પોઈન્ટ કાઢો તો 16 ના છેદમાં કેટલા લખાય? પોઈન્ટ કેટલા અંક પછી પોઈન્ટ છે? તો કે 1 અંક પછી. તો 1 ની પાછળ 1 મીંડું મુકાય. એવી જ રીતના 1.5 છે તો 15 ના છેદમાં કેટલા લખાય? 10. પણ છેદનો છેદ એટલે કે 15 અને એનો છેદ 10, તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. 16 ના છેદમાં 10 = y × 10/15. આપણે બરાબરની એક સાઈડ ચલને એકલો રાખવાનો એટલે કે વાયને, તો આ 10 અને 15 એને બરાબરની બીજી બાજુ લઈએ તો ઉલટાઈ જાય. ગુણાકારમાં હોય ભાગાકારમાં, ભાગાકારમાં હોય ગુણાકારમાં. તો 15 ભાગાકારમાં છે એ 16 સાથે ગુણાકારના સંબંધમાં થશે. 16 × 15 અને છેદમાં 10 × 10 = y. છેદ ઉડતા હોય તો ઉડાડવાના, ના ઉડે તો કંઈ પ્રશ્ન નથી. છેદ ઉડાડો તો 5 * 3 = 15, 5 * 2 = 10. એવી જ રીતના 2 * 8 = 16 અને 2 * 5 = 10. તો કેટલા વધશે? 8 * 3 = 8 = 24 અને છેદમાં 5 * 2 = 10 = y. હવે છેદમાં 1 મીંડું છે તો અંશમાં જે સંખ્યા હોય એમાં પાછળથી 1 અંક પછી પોઈન્ટ મૂકાય, એટલે કે 2.4, એટલે કે y = 2.4. આ એનો ઉકેલ મળે, ખબર પડે. આગળ હવે આ જે કંઈ ઉદાહરણ છે 5, એ હોમવર્કમાં તમને આપીએ છીએ. તમારે એક નોટ બનાવવાની, એ નોટમાં આ જે કંઈ રોજ હોમવર્ક આપીએ આપણે એ તમારે ઘરેથી પૂરું કરવાનું છે અને જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે હોમવર્ક ચેક કરવામાં આવશે.